કેટલાક મિત્રો અમારા બહુ સ્પષ્ટ કે અમારી જે જે સમજ હતી એ ખોટી હતી એમ અને હવે અમે એવું માનીએ કે ગુજરાતમાં જમાતે ઇસ્લામી થી સંબંધિત જે કોમવાદી તો નથી બે હજાર બેનું નો ગુજરાત નરસંહાર થયો અને બહુ મોટા પ્રમાણમાં ગુજરાતમાં ફસાદ ફેલાવવામાં આવ્યો એમાં પછી અહમદુલ્લા જમાતે ઇસ્લામી હિંદે કામ કર્યું અને બહુ મોટું કામ એ અંજામ આપવામાં આવ્યું એમ તો યુએમટીસી યુનિવર્સિટી ઓફ મેઘાલય સાયન્સ એન્ડ ટેકનોલોજી તો એટલી મોટી યુનિવર્સિટી અઢીસો એકર જમીન ઉપર છે અને એ મુસ્લિમ મહેબૂબુલ હક સાહેબે ઊભી કરેલી છે આપણે જોઈએ ત્યારે આપણને એમ થાય કે હોસલો મળે છે હિંમત પેદા થાય છે કે આવું કામ નોર્થ ઇસ્ટમાં આશા માટે એક આપણે એવું માનીએ છીએ કે અહીંયા કંઈક નથી ત્યાં આગળ આટલું મોટું છે ને એક જ નથી આ અજમલ ફાઉન્ડેશન બહુ મોટા કામ કરે છે ત્યાં આગળ જમાતે ઇસ્લામી હિન્દી ત્રણ મોટી મોટી સ્કૂલો ચાલે છે ને ત્રણે રેસિડેન્સિયલ છે એક 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 સ્કૂલમાં પંદરસો પંદરસો સોળસો છોકરા છોકરીઓ ભણે છે અને રેસિડેન્સ બી રહેવાવાળા બી ત્રણસો ત્રણસો અઢીસો અઢીસો છોકરાઓ છે પણ મુસલમાન છે તો હિંમત સાથે જીવે છે આસામમાં જે રીતે થઈ રહ્યું છે ને અત્યારે આસામમાં જે ગવર્મેન્ટ છે સરકાર છે

સલામ વાતચેટના લેટેસ્ટ એપિસોડ સાથે ફરી આપના સમક્ષ હાજર છીએ મોહમ્મદ શફી મદની સાહેબ સાથે શફી મદની સાહેબ આપનું ખૂબ સ્વાગત છે આ અમારા પોડકાસ્ટ સિરીઝમાં શફી મદની સાહેબનો હું થોડો પરિચય આપી દઉં તો આપ લગભગ બે દાયકાથી પણ વધારેથી મુસ્લિમ લીડરશિપની જે બહુથી અગત્યની ઓર્ગેનાઇઝેશન જમાત ઇસ્લામી હિન્દના નેતૃત્વના વિવિધ રોલ્સ એ એમણે પ્લે કર્યા છે આપ ગુજરાત જમાતે ઇસ્લામી હિન્દના એક લાંબા અરસા સુધી અમીર રહ્યા છે એના પછી હાલ પાછલી લગભગ બે મિકાત એટલે આઠ વર્ષોથી વધુથી પણ એ સેન્ટરમાં એટલે જમાત ઇસ્લામી હિન્દની દિલ્હીના રાષ્ટ્રીય સચિવ છે તો આપની એક બહુ લાંબી જર્ની છે જે એમણે તહેરીકી લીડરશીપના વેરિયસ રોલ્સમાં પ્લે કરેલી છે તો શફી શફીમદની સાહેબ થોડું આપ પોતે જ આપની એક જર્ની જે છે એક મોડા સાથે કઈ રીતે તમે શરૂ કર્યું અને કઈ રીતે આજે પહોંચ્યા તો એક બેકગ્રાઉન્ડ મળી જશે આપણી ઓડિયન્સને જમાતે ઇસ્લામી સાથેનો મારો સંબંધ ઓગણીસો એસી થી છે અને લગભગ હવે બેતાલીસ તેતાલીસ વર્ષ એને થઈ ગયા છે અલહમદુલ્લા આ મારો જે સફર જેને હું તહેરીકી સફર કહી શકું મારા માટે લાભદાયક રહ્યો છે હું એવું માનું છું કે મારી કારકિર્દગી જે રહી છે તરીકે ઇસ્લામી સાથે મારો જે સંબંધ રહ્યો છે અને એના કારણે જ મારી પોતાની જેને કહી શકાય કે મારા જીવન પર એની બહુ ઘણી બધી અસરો છે તો અલહમદુલ્લા એક લાંબો સફર છે ઓગણીસો એંસીથી લઈને હવે બે હજાર સુધીનો તો એમાં મોડાસામાં કામની શરૂઆત કરી શરૂઆત પણ અલહમદુલ્લા અમારા થઈ પછી મોડાસાના જવાબદાર તરીકે અમીર મુકામી તરીકે ત્યાં કામ કર્યું ત્યાં જમાત ઊભી થઈ પછી સંઘર્ષ સાથે ત્યાં અમારું કામ અલ્હમદુલ્લા ચાલ્યું એ પછી મને ઉત્તર ગુજરાતનો જવાબદાર બનાવવામાં આવ્યો જેમાં સાબરકાંઠા મહેસાણા અને બનાસકાંઠા સુધીના જિલ્લાઓનો મને જિમેદાર બનાવ્યો એ વખતે બનાસકાંઠા પણ એક જ હતું એ પછી એમાંથી પાટણ અલગ થયું સાબરકાંઠામાં એ પછી અરવલ્લી અલગ થયું એ પછી ઓગણીસો નેવુંથી થી પંચાણું અને લગભગ સેન્ટ્રલ ગુજરાત અને નોર્થ ગુજરાતનો જવાબદાર મનાવવામાં આવ્યો નાઝીમ ઇલાકા એ વખત કહેતા એને અને એમાં વડોદરા જિલ્લો પંચમહાલ જિલ્લો સાબરકાંઠા જિલ્લો મહેસાણા અને બનાસકાંઠા આટલામાં કામ તો એ લગભગ પાંચ વર્ષ સુધી અલહદુલ્લા એ જવાબદારી અદા કરી એમાં વચ્ચે વચ્ચે ઘણા બધા બધી વસ્તુઓ આવી ખાસ કરીને ઓગણીસો બાણુંમાં બાબરી મસ્જિદની શહાદત અને બાબરી મસ્જિદની શહાદત વખતે ખાસ કરીને અમદાવાદ અને સુરત ને બધે જે કોમી ફસાદ ફેલાયો ત્યારે સુરતમાં પણ મને રિલીફનું કામ સોંપવામાં આવ્યું લગભગ ત્રણેક મહિના ત્યાં રહીને રિલીફનું કામ કર્યું એ પછી સુરતમાં પ્લેગ ફેલાયો તો પ્લેગ માટે પણ દોરવું પડ્યું અને પછી બાણુંમાં બાબરી મસ્જિદ વખતે જ જમાતે ઇસ્લામીને ન પ્રતિબંધ આવ્યો એને બેન કરવામાં આવ્યો એ વખતે પણ અલહુલ્લા જમાત તો બેન હતી પણ બીજા ઘણા બધા કામો હતા જે કરતા રહ્યા પંચાણુંમાં પછી જમાતની એક જે નવી મિકાત હતી ચાર વર્ષનો જમાતનો ટર્મ હોય છે એને મિકાત કહે છે તો એ પંચાણુંના મિકાતમાં મને ગુજરાત સ્ટેટના જવાબદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો અને પંચાણુંથી લઈને બે હજાર અગિયાર સુધી લગભગ સોળ વર્ષ હું ગુજરાત જમાતે ઇસ્લામીનો જિમ્મેદાર અમીર હલકા તરીકે રહ્યો અને એમાં આખા એ જે વર્ષો જે ગયા છે એ લગભગ ખાસા મહેનતના સંઘર્ષના એવા વર્ષો ગયા એમાં કુદરતી આફતોએ આવી અને મેનમેડ કેલેમિટીસ પણ બધી ગુજરાતમાં આવી અને એમાં કામ કરવાનો મોકો મળ્યો ઘણા બધા અનુભવો થયા એમાં જ ઓગણીસો ને અઠ્ઠાણુંમાં જે સુનામી આવી જેમાં કચ્છ કંડલા અને એ તરફ વાવાઝોડાને એના કારણે જે નુકસાના થયા એમાં રિલીફ કામો કરવાના આવ્યા એ પછી બે હજાર એકનો ધરતીકંપનો આખો એક એપિસોડ હતો અને આથી દુનિયા જાણે છે કે બહુ ભયંકર હતો એમાં અહમદુલ્લા જમાત ઇસ્લામી હિંદે એ જમાનામાં આજથી બાવીસ ત્રેવીસ વર્ષ પહેલાં સાતથી આઠ કરોડ રૂપિયાનું સીધું કામ કર્યું અને બીજું જે માલ સામાન આવ્યો અને એની વેચણીના અને તેને એ તો પુષ્કળ પ્રમાણમાં હતું કે તેની કોઈ કિંમત લગાવી શકાય એમ છે નહીં એ પછી બે હજાર બેનું ગુજરાત શું કહેવાય કે નરસંહાર થયો અને બહુ મોટા પ્રમાણમાં ગુજરાતમાં ફસાદ ફેલાવવામાં આવ્યો એમાં પછી અલમદુલ્લા જમાતે ઇસ્લામી હિંદે કામ કર્યું અને એક બહુ મોટું કામ એ અંજામ આપવામાં આવ્યું એમ એ રીતે અલગ અલગ રહ્યા પણ આ કાળામાં અલમદુલ્લા જે જમાતની ઓળખ કોઈ ખાસ નહોતી એ ઓળખ પ્રસ્થાપિત થઈ જમાતની અલહમદુલ્લા જમાત ઇસ્લામીને લોકો ઓળખતા થયા ઓળખવાની સાથે જમાત ઇસ્લામનો વ્યાપ પણ વધ્યો અલહમદુલ્લા આખા ગુજરાતમાં લગભગ બધી જ જગ્યાએ જમાતના કારખુનો જમાતના કાર્યકર્તાઓ અને જમાતનું નેટવર્ક અલહમદુલ્લા વધે થયું એમ અને એની સાથે સાથે સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે જમાતની જે ઓળખ જે છે પહેચાન જે છે એ અહીંયા મુસ્લિમ સમાજની સાથે અહીંયા જે બિરાદરા વતનનો જે સમાજ છે જે આપણો એ સમાજમાં જમાતની એક ખાસ ઓળખ ઊભી થઈ એનજીઓઝમાં સિવિલ સોસાયટીમાં પછી એ સિવાયના બીજા તો અલહમદુલ્લા એક બહુ મોટી એક જમાતની એક પોઝિશન ઊભી થઈ અને કેટલાક અભિયાનો જે ચલાવ્યા એ અભિયાનોમાં પણ અને એ અભિયાનોમાં ખાસ કરીને જે અભિયાન ચલાવવામાં આવ્યું એ મુસ્લિમ સમાજની સાથે સાથે આખા એ આપણા ગુજરાતના સમાજને સામે રાખીને એ અભિયાન ચલાવ્યા જેમાં કુરાન પરિચયનું અભિયાન હતું એમાં જ મોહમ્મદ સલાહ સલમ સૌના માટે એ અભિયાન હતું એમાં નારી અભિયાન હતું એમાં જ પછી હ્યુમન રાઈટ્સ હ્યુમન હા હ્યુમન રાઈટ્સ નું અભિયાન હતું એમાં પછી એક બહુ મોટો કારવા નેશનલ લેવલ નું હતું એ પર શાંતિ અને ન્યાય નો કારવા એ નામથી હતું એમ અને આ આ બધા મોટા અભિયાનો પણ અહીંયા બહુ સફળતાપૂર્વક પાર પડ્યા એ વખતે ગુજરાતની જે કઈ બી પરિસ્થિતિ હતી એમાં લગભગ બધાને એવું હતું કે આ કામ આપણે અહીંયા કઈ રીતે કરી શકાય કારણ કે એક વાતાવરણ એવું બની ગયું હતું કે આવી કોઈ વાત કરવી એટલે એ પણ એક એમ લાગે કે જોખમ છે પણ એમાં અલહમદુલ્લા બહુ સારી રીતે બધો બધા અભિયાનો બહુ સફળતાપૂર્વક પાર પડ્યા અન્નાના ફઝલથી પણ એમાં સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે ગુજરાતના આપણા ગુજરાતી સમાજે પણ એને આવકાર્યું પણ અને એને સપોર્ટ પણ કર્યો તો એ રીતે અલહમદુલ્લા જમાતની એક મજબૂત પોઝિશન ગુજરાતમાં થઈ ઓળખ ઊભી થઈ હું એટલે સુધી કહી શકું કે મીડિયાએ એને બહુ બહુ મહત્ત્વ આપ્યું એ વખતે મીડિયા એને બહુ જબરદસ્ત આ બધા જ કામોને એ લોકોએ પ્રેસમાં આવ્યા દૈનિક પેપરોમાં ટેલિવિઝન ઉપર અને એટલે સુધી કે એક અભિયાન એક બીજું ચલાયું હતું એ અભિયાન હતું એ શિક્ષણ માટેનું અભિયાન હતું કે શિક્ષણનો વ્યાપ વધે અને શિક્ષણ બેદારીના નામથી તો એની અસર એ થઈ કે ઇન્ડિયન એક્સપ્રેસમાં એનો રિપોર્ટ જ્યારે આવ્યો તો એ રિપોર્ટ વડોદરાના એક વિષ્ણુભાઈ અમીન કરીને હતા એમને રિપોર્ટ જોયો અને એ રિપોર્ટમાં એમને એમ થયું કે આ તો બહુ મોટું કામ છે અને ખાસ કરીને દીકરીઓને સારી રીતે ભણાવવાનું કામ છે તો એમને એ વખતે ગુણવંતભાઈ શાહનો કોન્ટેક કર્યો કે આ જે સંસ્થા છે અને આ જે જે નામ વ્યક્તિનું છે હું નથી ઓળખતો તમે ઓળખો એમ તો એમને ગુણવંતભાઈ દ્વારા મારો અને જમાત ઇસ્લામીનો કોન્ટેક કર્યો અને એ વખતે એ વિષ્ણુભાઈ અમીન સાહેબે એક લાખ રૂપિયાનું દાન આજથી હું પંદર સત્તર વર્ષ પહેલાની વાત કરું છું એ વખતે એક લાખ રૂપિયાનું દાન જમાત ઇસ્લામી હિંદને ઇસ્લામી હિન્દનું કામ અને એની પોઝિશન આટલી મજબૂત થઈ એના સિવાય પછી લીગલના કામો અને આને તેને બધા કરવા પડ્યા પણ એ બધા જ કામોમાં અલમદ્લા જમાતે ઇસ્લામીની એક મજબૂત પોઝિશન ગુજરાતમાં ઉભી થઈ અને જમાતની એક ઓળખ બહુ સ્પષ્ટ થઈ ગઈ અને જમાત જમાત ઇસ્લામી હિંદ બાબતે એક બહુ મોટી જે ગલતફહેમી કહી શકીએ કે મિસકન્સેપ્શન હતું કે આ મુસ્લિમોની કોમવાદી જમાત છે એ લગભગ આખો જે બનેલો હતો એક તો એ આખું તૂટ્યું અને પછી તો એટલે સુધી થયું એફડીસીએ ફોરમ ફોર ડેમોક્રેસી એન્ડ કોમ્યુન લિમિટી જ્યારે કયામ થયો અને પછી જે આખા સંબંધો જ્યારે ઊભા થયા ત્યારે કેટલાક મિત્રો અમારા બહુ સ્પષ્ટ કહે કે અમારી જે આ જે સમજ જે હતી એ ખોટી હતી એમ અને હવે અમે એવું માનીએ છીએ કે ગુજરાતમાં જમાતે ઇસ્લામી અને જમાતે ઇસ્લામીથી સંબંધિત જે લોકો છે એ કોમવાદી તો નથી જ આ જમાતની અલમદુલ્લા એક તસવીર એક છબી અહીંયા ઊભી થઈ તો આપે જે વાત કરી કે જમાલ ઇસ્લામી આપની અમારતના ટાઈમમાં એક એણે આઉટ કર્યું એણે મુસ્લિમ સિવાયની બીજી જે કમ્યુનિટીઝ છે એની સાથે બી એક ડાયલોગ કર્યો અને હાલાત પણ ટફ હતા ટુ થાઉઝન્ડ ટુ પછીના એમાં પણ આપતા ઘણી બધી રિલીફ એક્ટિવિટીઝ બી આપે કરી તો ઘણા બધા લોકો જ્યારે ગુજરાતના મુસલમાનોની વાત કરતા હોય છે તો એમના માઇન્ડમાં એક ગુજરાતી મુસ્લિમનું જે ચિત્ર હોય છે ખાસ કરીને ગુજરાતની બહારના લોકોનું કે એક વિક્ટિમાઈઝડ કે અહીંયા એક લેબોરેટરી છે કે ત્યાં જાત જાતના અહીંથી જ બધા જે ફાસિસ્ટ ફોર્સિસ છે અહીંયા બધા એક્સપેરિમેન્ટ કરે છે અને આ એને પછી નેશનલ લેવલ પર એને રેપ્લિકેટ કરે છે તો આ પોતે એઝ અ ગુજરાતી મુસ્લિમ આ જે સ્ટીરિયો ટાઈપિંગ છે ગુજરાતી મુસ્લિમનું કે ગુજરાતી મુસ્લિમ કમ્યુનિટીનું કે ગુજરાતમાં મુસલમાનો માર્જિનલાઇઝ છે એને કઈ રીતે જુઓ છો ગુજરાતનો મુસ્લિમ વિક્ટિમાઇઝ તો થયો તો છે એમાં તો કોઈ શક નથી બે મત નથી એમ બે હજાર બેમાં જે જે પ્રોગ્રામ આખો થયો અને જે રીતે એના પહેલાં પણ રાયટ થતા હતા એમ પણ કેટલીક જગ્યા સુધી સીમિત રહેતા હતા આ જે રાયટ રાયટ શું કહેવાય જે કંઈ બી આ થયું છે એ ગુજરાતના ઘણા મોટા વિસ્તારમાં ફેલાયું અને એ જે હતું લગભગ એવું કે મને એવું કહેવાયું રિપોર્ટ એવા આવ્યા કે આ છે ને સ્ટેટ સ્પોન્સડ હોય એવું લાગતું હતું એમ એટલે એ ફેલાયું બહુ વધારે એ વખતે મુસલમાન વિક્ટિમાઈઝ થયા એની અસરો ઊભી થઈ મુસલમાનોમાં એક ડર ખોફ એવું બધું ઊભું થયું એમ પણ મુસલમાનો છે ને આ પરિસ્થિતિમાંથી જલ્દી બહાર નીકળ્યા એ પછી મુસલમાનો ધીરે ધીરે એસ્ટાબ્લિશ થયા જે મુસલમાનો ડિસ્પ્લેસ થઈ ગયા હતા એ મુસલમાનો ફરીથી પોતપોતાની જગ્યા પર મોટા પ્રમાણમાં ગયા ત્યાં જઈને પછી એ પોતે પાછા એમની જગ્યા પર ત્યાં સ્થાપિત થયા અને એમની પરિસ્થિતિઓ બદલાઈ અને ધીરે ધીરે ગુજરાતમાં મુસલમાનોનું ચિત્ર બદલાયું બે હજાર બેના પહેલાંના મુસલમાનોનું જે કંઈ ચિત્ર હતું જે કંઈ બી પરિસ્થિતિ હતી બે હજાર બેના પછી ત્રણ ચાર પાંચ વર્ષ નીકળ્યા પછી ધીરે ધીરે જે પરિસ્થિતિ બદલાઈ છે તો આજે તો લગભગ બે હજાર બેને ને વીસ વર્ષ થયા પણ આ એમાં પરિસ્થિતિ ઘણી બદલાઈ છે બે હજાર છ સાતમાં જ ભારતના બે ત્રણ સ્ટેટમાંથી મને આમંત્રણ મળ્યું કે ત્યાં જઉં અને ગુજરાતની જે પરિસ્થિતિ થઈ અને ગુજરાતમાં શું થયું અને આવી પરિસ્થિતિના રોકથામ માટે શું કરવું જોઈએ એના માટે શું પ્લાનિંગ કરી શકાય આયોજન કરી શકાય એ બધી આખી ચર્ચા માટે મને બોલાવ્યો હતો એટલે મહારાષ્ટ્રમાં પણ હું આખા લગભગ ચૌદથી થી પંદર શહેરોમાં મારે જવાનું થયું કર્ણાટકમાં ઘણા બધા શહેરોમાં ઘરે જવાનું થયું કેરાલા જવાનું થયું અને ત્યાં એના ઉપર ખાસી બધી ડિસ્કશન થતી હતી અને લોકો ઘણા બધા સવાલ કરતા હતા એમ એમના સામે પણ એ વખતે ચાર પાંચ વરસ પછી જ પરિસ્થિતિ બદલવા લાગી હતી એટલે મેં ઘણી બધી વાતો ત્યાં મૂકી એમ કે એ સમજવાની જરૂર નથી કે ગુજરાતનું મુસલમાન જે છે એ હવે લગભગ પતી ગયો છે પણ આ વીસ વર્ષમાં અત્યારે એવું લાગે છે કે ગુજરાતના મુસલમાનને પોતાના પગ પર ઉભો થયો ગુજરાતમાં એને સરકારી બહુ મોટી કઈ સપોર્ટ નથી મળ્યો કોઈ સહાય નથી મળી પણ મુસલમાને સૌથી મોટી સમજદારી પણ એ જ રાખી કે આપણે સરકારનો સપોર્ટ મળે કે ન મળે આપણે એ તરફ ધ્યાન જ નથી આપવું પણ હવે આ જે પરિસ્થિતિ બે હજાર બેની ની થઈ છે એ પરિસ્થિતિનું સર્જન ફરથી ન થવું જોઈએ એના માટે એને પોતાની જાતને તૈયાર કરી એમ અને આ હતું એમ એના માટે બહુ મોટા કંઈ પ્લાન નથી થયા પણ આ વીસ વર્ષ પહેલાંના આ પરિસ્થિતિનું જ્યારે આપણે અવલોકન કરીએ છીએ ત્યારે એવું લાગે છે કે ઘણો બધો બદલાવ આવ્યો છે ગુજરાતમાં મુસલમાનો દરેક ક્ષેત્રમાં આગળ આવ્યા છે એમનામાં કોન્ફિડન્સ તો વધ્યો જ છે પણ એની સાથે સાથે એ આર્થિક રીતે પણ એમની પરિસ્થિતિ મજબૂત થઈ છે હવે એવી જગ્યા ઉપર કે જ્યાંથી મુસલમાનોને એવું લાગતું હતું કે આ પાછા એવી જગ્યા પર જઈ જ નહીં શકતા એવી જગ્યા પર મુસલમાનો જઈને પાછા છે ને એસ્ટાબ્લિશ થઈ કે ત્યાં જઈને જમી ગયા છે એમ કહી શકાય કે ઘણા બધા એવા એક્ઝામ્પલ છે કે એ વખતે એમને પાછા લઈ ગયા પાછા લઈ ગયા કઈ નહોતું પચાસ હજાર લાખ રૂપિયાની એ વખતે જેને મદદ કરી છે એ આજે બધા છે ને બહુ મોટા મોટા ધંધા લઈને બેસેલા છે એ અત્યારે ઘણા બધાને મદદ કરી શકવાની પરિસ્થિતિમાં આવી ગયા છે એટલે કહેવાનો મતલબ છે કે આર્થિક આર્થિક રીતે પણ એટલા મજબૂત થયા શૈક્ષણિક રીતે ગુજરાતનો મુસલમાન બે હજાર બે પહેલા જ્યાં હતો એનાથી ઘણો આગળ વધ્યો છે અને શૈક્ષણિક રીતે એટલી બધી નવી નવી સ્કૂલો છે શાળાઓ છે એનાથી આગળ વધીને કે કોલેજો મુસલમાનોએ હવે ઊભી કરવા માંડી છે ઘણી બધી જગ્યાઓ ઉપર અને હવે મુસલમાન યુનિવર્સિટી ઊભી કરવા સુધીનું પણ હવે આયોજન કરી રહ્યા છે એટલે આ એક બહુ મોટો ચેન્જ કે આજે ગુજરાતમાં મુસ્લિમ બાળકો ઘણા બધા છોકરા અને છોકરીઓ બંને એજ્યુકેશનમાં ઘણા આગળ આવ્યા છે તમે અત્યારે ખાલી મેડિકલમાં જુઓ તો મેડિકલની જે કુલ સીટો ગુજરાતમાં છે મેડિકલથી મુરાદ એમબીબીએસ એટલું જ નહીં તો એમબીબીએસ છે કે બી છે કે બીએચએમએસ છે કે એના જે સંલગ્ન બીજી જે પણ મેડિકલની શાખાઓ છે એમાં અત્યારે કુલ સીટોના પ્રમાણમાં જે અહીંયા ગુજરાતમાં મુસલમાનોની જે વસ્તી છે એ વસ્તીના પ્રમાણમાં સીટો જોઈએ તો અત્યારે મેડિકલમાં મુસ્લિમ છોકરાઓ છે એ દોઢ ગણા છે મેડિકલ અભ્યાસ કરી રહ્યા છે એના સિવાય બહુ મોટો સર્વે નથી પણ લગભગ મુસ્લિમ છોકરા છોકરાઓનું હાયર પ્રમાણ પણ ઘણું વધ્યું છે તો શૈક્ષણિક રીતે પણ એ મજબૂત થયો છે એ સોશિયલ અને સામાજિક ક્ષેત્રે પણ એ મજબૂત થવો છે પહેલાં મુસલમાનોના જે ટાઈપના ઘરો હતા કે જે ટાઈપના મોહલ્લાઓ હતા કે જે ટાઈપનું એમની રહેણી કણી હતી એમાં ઘણો ફરક આવે છે અને આમ આમ દેખાય આપણે કે હવે મુસલમાનો બહુ સારી રીતે એમની રહેણી કણી થઈ છે બહુ સારી રીતે જીવન વ્યતીત કરી શક્યા શકે છે ને એવું લાગે કે એમને સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ એમની કંઈક વધારે ઊંચી આવી છે તો ઘણા બધા ક્ષેત્રોમાં મુસલમાન અહીંનો આગળ આવ્યો છે અને એક સાથે એક મહત્વની વસ્તુ એ થઈ છે કે બે હજાર બે પહેલાં મુસલમાનોના અંદર અંદર જે મુસલમાનોના વિખવાદો હતા બિરાદરીઓના નામે જે કંઈ પણ એમના વચ્ચે હતું અને ખાસ કરીને જે ધાર્મિક મજાબી જે ફિરકાબંધી કહી શકાય એવા પર ઘણો ઘટાડો થયો છે હવે મુસલમાનો એક સાથે બેસ બેસતા થયા છે એક પ્લેટફોર્મ પર આવતા થયા છે એક સાથે બેસીને સમસ્યાઓની ચર્ચા કરતા થયા છે અને બુદ્ધિજીવી મુસલમાનો ઇન્ટેલેક્ચ્યુઅલ્સ મુસ્લિમ્સ અથવા તો પછી સિવિલ સોસાયટી સંલગ્ન જે મુસ્લિમો એ એક સમયે એક ડિસ્ટન્સ સાથે સમાજથી રહેતા હતા એ બધા છે ને સમાજનો અંગ બન્યા છે હવે બધા જ છે ને ઇન્ટેલેક્ચ્યુઅલ્સ અને કર્મશીલો અને જેને કહી શકાય કે પોલિટિકલ લીડર્સ જે છે એ પણ હવે સમાજના સાથે રહીને સમાજને આગળ લાવવાના પ્રયત્નોમાં જોડાયેલા છે એટલે આ રીતે ઓવરઓલ જે મુસ્લિમ સમાજ ગુજરાતનો છે એ આ ટ્રોમામાંથી તો બહાર ઘણો વહેલો આવી ગયો પણ હવે એક સારી એવી પ્રગતિ પણ કરી છે એટલે આપની વાત પરથી એવું માલુમ થાય છે કે મુસ્લિમોએ જેમ બાકી કમ્યુનિટીઝે મટીરિયલ પ્રોગ્રેસ કરી છે એમ મુસ્લિમોએ પણ કર્યો છે પરંતુ આપણી સામે જે વસ્તુઓ દેખાય છે હાલાત દેખાય છે કે મુસલમાન જે રીતે પોતાને અસર્ટ કરતો હતો હવે એનું કંઈ ને કંઈ પોલિટિકલ વોઇસ એની હવે કદાચ રહી નથી હવે ઇઝ નો બડી ઇન ધ પોલિટિકલ સ્ટ્રીમ એક એ એ રીતની ફિલિંગ પણ આવે છે ત્યારે આજે મતલબ કોઈ પોલિટિકલ પાર્ટી પોતાનું જ્યારે મેનિફેસ્ટો બનાવતું હોય કે પોતાનું પ્લાનિંગ કરતું હોય તો તેની સામે મુસલમાન હવે કોઈ પ્રશ્ન પણ નથી ને કોઈ ગણતરી પણ નથી એ પ્રકારનો માહોલ દેખાય છે અને જે ડોમિનન્ટ પાર્ટી છે આપણે બીજેપીની જ વાત કરીએ તો એણે તો ઓલમોસ્ટ એને પોલિટિકલી અનટચેબલ જ બનાવી કે જરૂર પણ નથી મુસ્લિમ વોટ્સની એને જરૂર પણ નથી અને જે બીજા સેક્યુલર ફોર્સિસ છે અહીંયા તો ગુજરાતની વાત કરીએ તો કોંગ્રેસ જ છે બીજી પાર્ટી એના માટે કંઈ ને કંઈ મુસ્લિમ એક લાયા પણ છે તો આ જે પરિસ્થિતિ છે તો એ મટીરિયલ પ્રોગ્રેસ તો થયો છે એ કદાચ સારી રીતે રહેતો હશે થોડું સારું ખાતો હશે ભણતો થયો હશે પણ એને ઓવરઓલ એનું જે એક્ઝિસ્ટન્સ છે એની આઈડેન્ટિટી છે એણે તો બહુ બધા સ્ટેપ્સ પાછળ લીધી હોય એવી પણ એક કંઈ ને કંઈ એવિડન્ટ થતું નજર આવે છે તો આપ એ પ્રોગ્રેસ મટીરિયલ પ્રોગ્રેસ વર્સિસ આ જે પોલિટિકલ જે છે ઇનકોન્સિકવન્શિયલ થયો છે એને કઈ રીતે જુઓ છો જો સાચું કહીએ તો રાજકીય રીતે આપણે જે કંઈ અત્યારે પરિસ્થિતિ છે અને જે કંઈ પરિણામો દેખાય છે એનાથી એવું લાગે કે કદાચ રાજકીય રીતે મુસલમાન થોડો પછાત છે અથવા રાજકીય રીતે એનું એક્ઝિસ્ટન્સ જે હોવું જોઈએ એ એટલું નથી જેટલું હોવું જોઈએ તો એ હકીકત છે કે છે એવું એમ પણ એના ઘણા બધા કારણો હોઈ શકે છે એક તો જેવી રીતે આપે કહ્યું કે અહીંયા એ જે કંઈ બી નીતિ બનાવી એમ તો છેલ્લા કેટલાય શું કહેવાય કે ધારાસભાની અને લોકસભાના ઇલેક્શન્સ આવી ગયા અને છેલ્લા ઘણા બધા ધારાસભાના ઇલેક્શનમાં પણ વિધાનસભામાં પણ અને લોકસભામાં પણ બીજેપીએ કોઈ એક પણ કેન્ડિડેટ મુસલમાન આપ્યો નથી એ તો સ્પષ્ટ છે અને જેવી રીતે તમે કહ્યું કે એવી રીતે કે ભાઈ અમારે કોઈ મુસલમાનોની જરૂરત નથી એમ પણ એને હું પણ એ રીતે તો જોતો જ નથી એ લોકો તો કહે છે બરાબર છે પણ એનો મતલબ એ નથી કે આપણે રાજકીય એનાથી અપ થઈ ગયા છે કે આપણે કે રાજકીય રીતે આપણી કોઈ હેસિયત બાકી જ નથી રહી એવું નથી એમ પણ જો સારી રીતે પ્લાનિંગ કરીએ અને સ્ટ્રેટેજીકલી આગળ વધીએ તો આજે પણ આપણે રાજકીય તાકાત આપણી ઊભી કરી શકીએ છીએ ગુજરાતમાં પણ ગુજરાતમાં મુસલમાનોની પર્સન્ટેજ બહુ વધારે નથી એમ નાઇન પોઈન્ટ સેવન એટ જેવા આપણે છીએ એમ એટલે એને પણ સામે રાખવું પડે એમાં પછી ખાસ કરીને જે શહેરી વિસ્તારમાં મુસલમાનોની જે આબાદી છે થોડી વધારે છે અને જે રૂરલ એરિયામાં થોડી ઓછી છે પણ છતાંય કેટલી કન્સ્ટિટ્યુશ એવી તો છે જ એમ કે જ્યાં મુસલમાન અસરંદસ થઈ શકે છે હવે ધીરે ધીરે જે મુસલમાનોમાં પરિપક્વતા આવે છે બધી જ રીતે હવે રાજકીય પરિપક્વતા પણ મુસલમાનોમાં વધી રહી છે અને એના કારણે એવું લાગે છે કે આવનારા દિવસોમાં જો સારું આયોજન થાય તો અહીંયા પણ પરિણામો બદલાઈ શકે છે ખાલી ઇલેક્ટ્રોલ જે રાજકારણ છે એ ઇલેક્ટ્રોન રાજકારણથી જ આપણે એવું નક્કી ન કરી શકીએ કે મુસલમાનોની રાજકીય જે છે પરિસ્થિતિ બહુ નબળી થઈ ગઈ છે કારણ કે એ જમાનામાં સત્તર સીટો પણ આવી હતી એક પણ આવી તળપણ હતી એમ તો એનું તો એક સારું આયોજન થાય અને એ એવી સીટો પર કે જ્યાં મુસલમાનો અસરકારક છે એ અસરકારક સીટો ઉપર મુસલમાનો સાથે બીજા જે ખાસ કરીને જે માર્જિનલ માર્જિનલાઇઝ જે જાતિઓ છે એમને ઉમેરી અને સાથે રાખીએ તો પરિસ્થિતિ બદલાઈ શકે છે પણ આ તો એક એવું આખું એ ઊભું કરી દીધું છે કે મુસલમાનો બિલકુલ છે જ નહીં એમની કોઈ હેસિયત જ નથી આ છે તે છે પણ એ બધું બદલાઈ શકે છે પણ છે રાજકીય રીતે મુસલમાનો જરા હાસ્યમાં ધકેલાઈ ગયા છે ગુજરાતમાં અને સ્ટ્રેટેજીકલી પ્રયત્ન કરે તો એમાંથી આપણે બહાર આવી પણ શકીએ છીએ એટલે મારે મને કોઈ એવી નિરાશા નથી દેખાતી કે આપણે કંઈ ઝીરો થઈ ગયા છે આ વખતે એસેમ્બલીમાં લગભગ પ્રયત્ન એ થયો કે ઝીરો કરવામાં આવે બરાબર એમાંથી પછી જે થયું એમ તો કમસે કમ એક સીટ તો રહી એમ પણ બીજી બધી જગ્યાઓ પણ જે બહુ પ્લાનિંગ સાથે બીજેપી કામ કરે છે ત્યાં મુસ્લિમ ઉમેદવારો મૂકી દે છે અને જે કંઈ બી કરે છે એના પર થોડો આપણે કંટ્રોલ કરીએ અને સારું આયોજન થાય અને મુસલમાનો આ આખી પરિસ્થિતિને સમજે તો આ પરિસ્થિતિ બદલાઈ શકે છે તો રાજકીય રીતે ચોક્કસ થોડું આપણે થોડા પાછળ છીએ અથવા તો રાજકીય રીતે બીજી બધી પરિસ્થિતિઓ જેટલી બદલાય છે એટલી બદલી નથી શક્યા પણ ગુજરાતની તો આખી રાજકીય પરિસ્થિતિ જેવી છે ઓવરઓલ એ પણ આપણને ખબર છે અને અહીંની રાજકીય જે પાર્ટીઓ છે બીજેપી સિવાયની એમની નબળાઈઓ બી આપણા સામે છે જ એટલે એ બધી પરિસ્થિતિમાં આપણે એનું અવલોકન કરીએ તો એવું લાગે છે કે પરિસ્થિતિ બદલાશે ચોક્કસ છે મની સાહેબ આપે એક મોટો અરસો ગુજરાતને તહેરીકે ઇસ્લામીને લીડરશીપમાં આપે લગાવ્યો છે ચાર મિકાત આપ અમીર રહ્યા છો સોળ વર્ષ આપ્યા છે એના પછી લગભગ છેલ્લા બાર તેર વર્ષોથી મરકઝની જે સેન્ટરની અલગ અલગ જિમ્મેદારી પણ આપ નિભાઈ રહ્યા છો તો જનરલી આપણે મુસ્લિમ લીડરશીપની વાત કરીએ જમા ઇસ્લામી બી એક મુસલમાનોનું મોટું સંગઠન છે જેમનું બહુ ઇન્ફ્લુઅન્સ છે એવી જ રીતે બીજા ઘણા બધા જે સંગઠનો છે જે રાષ્ટ્રીય લેવલ પર છે જમિયત ઉલમા હોય કે એ હોય તો જે નેશનલ મુસ્લિમ લીડરશીપનો એક આપણે પ્રોફાઇલ જોઈએ તે ખાસ કરીને એક નોર્થ ઇન્ડિયાથી આવ્યો છે ટ્રેડિશનલી પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ આપણે જોઈએ નાઇન્ટીન ફોર્ટી સેવન પછી તો અને હવે જે પરિસ્થિતિ એક ગુજરાતમાંથી નીકળીને આપનો હવે આ ઘણી બધી જગ્યાએ આપને જોતા હોય છે લોકો કે પછી એ બાબરી મસ્જિદના ઇશ્યુ હોય મુસ્લિમ પર્સનલ લો બોર્ડના ઇજલાસ હોય હમણાં વ્યાપીનો જે ઇશ્યુ થયો હોય હલ્દવાનીનો ઇસ્યુ થયો હોય તો એક એઝ અ તમે ગુજરાતી મુસ્લિમ લીડર તરીકે નહીં પણ પૂરી નેશનલ લેવલ પર એક મુસ્લિમ કમ્યુનિટીના લીડર તરીકે તમે નજર આવો છો તો એક આ ટ્રાન્સફોર્મેશન મિલ્લતની અંદર કઈ રીતે આવ્યું કે હવે એ નોર્થ ઇન્ડિયામાંથી નહીં અને ગુજરાત જેવા સ્ટેટ્સમાંથી પણ મુસ્લિમ લીડરશિપ માટે સ્પેસ ક્રિએટ થઈ એટલે આ પણ થોડું જે ફિનોમિનન છે મુસ્લિમ લીડરશિપનો એ પણ થોડો એક્સપ્લેન કરશો આપ નહીં હવે અલહમદુલ્લા મુસ્લિમ લીડરશિપ છે ને આખાએ દેશમાંથી ઉભરી રહી છે પહેલાં તમે કહો છો સાચું છે કે આઝાદી પહેલાં પણ જ્યારથી આઝાદીની આખી લડત શરૂ થઈ અઢારસો સત્તાવન થી જ આપણે કહીએ ને તો એમાં નોર્થ ઇન્ડિયાનું પ્રભુત્વ રહ્યું છે ખાસ કરીને યુપી બિહાર અને થોડું બેંગાલનું બી રહ્યું પણ આ રહ્યું છે સાઉથ તો ત્યારે કંઈ હતું જ નહીં એમ કંઈ પણ નહોતું એમ પણ ખાસ કરીને આપણા આ જે વેસ્ટર્ન જે રાજ્યો છે એનું પણ મુસ્લિમ લીડરશીપમાં એ જ રહ્યું એમ પણ આઝાદી પછીના થોડા વર્ષોમાં આ સિનેરીઓ બદલાવાનું શરૂ થયો અને પછી ધીરે ધીરે છે ને આખા ભારતભરમાં એની લીડરશીપ અલગ અલગ પ્રકારની ઉભરી રહી છે આમ તો મોટા મોટા ભાગના જે સંગઠનો ઊભા થયા ને એ તો ત્યાંથી જ ઊભા થયા તેની શરૂઆત ત્યાંથી થઈ ઉલમા હિન્દ કહીએ કે પછી મુસ્લિમ પર્સનલો બોર્ડ કહીએ કે મુસ્લિમ બદલીસ મુશાવરત કહીએ કે કાં એકેડેમી કહીએ કે આ ટાઈપના મોટા મોટા જે કંઈ બી સંગઠનો મુસલમાનોના જે થયા એ લગભગ તો સ્ટાર્ટઅપ તો એમનું ત્યાંથી થયું પણ ધીરે ધીરે પછી આ જે આ વિસ્તર્યું બધું કામ તો એમાં અલગ અલગ સ્ટેટમાંથી પણ લીડરશીપ ઊભી થઈ અને સ્ટેટવાઈઝ જે લીડરશીપ ઊભી થઈ એને પણ નેશનલ લેવલે ઘણું બધા ઘણા બધા કામ કર્યા છે હવે તો સાઉથમાંથી મોટી લીડરશીપ આવી રહી છે બધે બધામાં જ લીડરશીપ આવી રહી છે અને સાઉથના મુસ્લિમો પણ એક ખાસ એમાં યોગદાન પણ આવી રહ્યા છે આપી રહ્યા છે ને એમની એમની કારકિર્દગીને એમનું શું કહેવાય ને આ ને તેને બધું બહુ સારું આવી રહ્યું છે પોલિટિકલ લીડરશીપ કરતાં વધારે સાઉથમાં બીજી લીડરશીપ પણ ઉભરી છે એમ તો પણ હવે પોલિટિકલ ને સાથે સાથે સોશિયો પોલિટિકલ લીડરશીપ મોટા પ્રમાણમાં હવે બીજી બધી બાજુથી પણ આવે છે મહારાષ્ટ્રમાંથી એક સારી એવી લીડરશીપ મુસલમાનોની ઉભરી ઉભરી રહી છે એવી રીતે જ હવે કર્ણાટક એક મહત્વનો સ્ટેટ છે જ્યાં મુસ્લિમ લીડરશીપ બહુ સારી છે અમારે કેરાલા અત્યારે બહુ મુસ્લિમ લીડરશીપમાં આગળ આવ્યું કે એક વખત એવો હતો કે કોઈ કેરેલાઈટ તમારે છે ને આ નેશનલ સિનેરીઓમાં દેખાતો જ નહોતો એમ અત્યારે કેરેલાઇટ્સ આપણા ભાઈઓ જે છે એ નેશનલ પોલિટિકલ જે સિનેરીઓ છે એમાં બી ખાસા દેખાઈ રહ્યા છે એમનું ખાસું ઘણું બધું યોગદાન એમનું છે એમ એટલે હવે એવું રહ્યું નથી હવે તો નોર્થ ઇન્ડિયા કરતાં પણ વધુ લીડરશીપ બીજી બધી બાજુ ઉભરી રહી છે હજી એને વધારવાની જરૂર છે સાચું કહીએ તો લીડરશીપ ખાસ કરીને અને એમાં જે પોલિટિકલ લીડરશીપ એમાં હજી મુસલમાન જેટલા આગળ આવવા જોઈએ એટલા આવ્યા નથી એમાં સૌથી વધારે એક્સપોલિટેશન જે થયું છે શોષણ થયું છે એ પોલિટિકલ પાર્ટીઝે કર્યું છે અહેમદ પટેલ સાહેબ જેવા કોઈ એકાદ ઉભરી ગયા કોંગ્રેસમાં પણ એમના સિવાય ઘણા બધા એવા હતા અહેમદ પટેલ પણ ગુજરાતના જ હતા અને એ નેશનલ લેવલના જ લીડર હતા કોંગ્રેસના અને બહુ મોટી એમને પોઝિશન પ્રાપ્ત કરી એમ એવા ઘણા બધા છે જે આગળ આવી શકે પણ આ પાર્ટીઝમાં જે કંઈ બી ચાલી રહ્યું હશે એના કારણે પણ હવે એવું લાગે છે કે પોલિટિકલ પાર્ટીસ થી અલગ એક નેતાગીરી ઉભરી રહી છે એક એક લીડરશીપ ઉભરી રહી છે અને એ આગળ આવી રહી છે અને તમારા જેવા નવયુવાનો ઘણા આગળ આવી રહ્યા છે એટલે એવું લાગે છે કે આવતા દસકામાં મુસ્લિમ પોલિટિકલ લીડરશીપ બહુ મજબૂત આપણને મળી રહી છે એવું લાગી રહ્યું છે એટલે પહેલાં જેવી પરિસ્થિતિ હવે રહી નથી અને યુપી અને બિહારમાં પણ કંઈ ખતમ નથી થઈ ગયું યુપી બિહાર બેંગાલ ત્યાં પણ મુસ્લિમ લીડરશીપ સારી એટલે આપણે જેને સેકન્ડ કેડર કહીએ એ સેકન્ડ કેડર બહુ સારી ઉભરી રહી છે અને આજની પરિસ્થિતિના આજના હાલાતમાં રહીને પ્રશિક્ષણ થઈ રહ્યું છે એમની તરબિયત થઈ રહી છે એટલે આવતા દશકામાં મને તો બહુ હોપ છે કે બહુ સારી લીડરશીપ મળશે આપણને મદની સાહેબ આપને જ્યારે નેશનલ લેવલની જે રિસ્પોન્સિબિલિટીઝના અમુક આપણે રિપોર્ટ જોતા હોઈએ ત્યારે એક અરસો એવો નીકળ્યો કે તમારું નોર્થ ઇસ્ટમાં ઘણી બધી જગ્યાએ આપના દોરા થયા ત્યાં ઘણી બધી જગ્યાએ આપે ઇન્ટરવેન્શન કર્યા ખાસ કરીને ત્યાંના મુસ્લિમ્સ માટેના અને બીજા પણ જે ઘણા બધા ઇશ્યુઝ હતા તો નોર્થ ઇસ્ટ એક એવું છે એના વિશે ચર્ચાઓ ઓછી થાય છે તો આપના જે બી નોર્થ ઇસ્ટના એક્સપિરિયન્સીસ રહ્યા છે જો એ આપ શેર કરી શકો હું અહીંથી દિલ્હી એ પછી મને જે જવાબદારી સોંપવામાં આવી હતી એ ખાસ કરીને એમાં નોર્થ ઇસ્ટ પણ હતું એમ હવે બીજા સ્ટેટ પણ હતા એટલે એક તો જે શું કહેવાય છે કે જે કેમિટીઝના ની પરિસ્થિતિમાં પણ એક કામ કરવાનો મને ત્યાં મોકો મળ્યો નોર્થ ઇસ્ટમાં પણ મળ્યો આસામમાં ખાસ કરીને અને બીજા સ્ટેટમાં યુપીમાં પણ મળ્યો અને જમ્મુ કાશ્મીરમાં પણ મળ્યો ઘણી જગ્યા પણ મળ્યો પણ અને એ પછી નોર્થ ઇસ્ટમાં કામના ડેવલપમેન્ટ માટેનું પણ મને જવાબદારી સોંપવામાં આવી એમ તો નોર્થ ઇસ્ટમાં ખાસ કરીને આસામ છે મણિપુર છે મેઘાલયા છે અરુણાચલ પ્રદેશ છે ત્રિપુરા છે નાગાલેન્ડ છે સિક્કિમ છે સેવન સિસ્ટર્સનું આખું જે ત્યાં ખાસો ઘણો બધો સમય મેં ત્યાં પસાર કર્યો ત્યાં મુસલમાનો સાથે અને અમારા બીજા દેશબંધવો સાથે પણ મારે ઘણા સમય એમના સાથે કામોમાં પસાર કર્યો તો મારું અવલોકન એ છે કે નોર્થ ઇસ્ટમાં પણ મુસલમાનોની પરિસ્થિતિ બહુ ખરાબ નથી આસામ બાબતે કે ભાઈ આસામમાં મુસલમાનોની વસ્તી બહુ મોટી છે અને મુસલમાનોમાં પછાતપણું છે ગુરબત છે આ છે તે છે તો ગુજરાતના સાથે કમ્પેર કરીશું તો ઘણો બધો ફરક લાગશે કારણ કે અહીંયા જે ટાઈપની લાઈફસ્ટાઈલ છે જે ટાઈપનું રહેણી કરણી ખાવું પીવું આ બધું એનું કલ્ચર બહુ ફરક છે ત્યાં તો આસામમાં અત્યારે જે પરિસ્થિતિ છે એમાં મુસલમાનોને શૈક્ષણિક ઇન્સ્ટિટ્યુશન્સ લગભગ હિન્દુભાઈઓ કરતાં લગભગ બે ઘણા છે ડબલ છે અને મોટા મોટા શૈક્ષણિક સંકુલો છે યુનિવર્સિટી છે ત્યાં આગળ મેઘાલયા સાયન્સ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટી યુનિવર્સિટી યુએમટીસી યુનિવર્સિટી ઓફ મેઘાલય સાયન્સ એન્ડ ટેકનોલોજી તો એટલી મોટી યુનિવર્સિટી અઢીસો એકર જમીન ઉપર છે અને એ મુસ્લિમ મહેબૂબુલ હક સાહેબે ઊભી કરેલી છે આપણે જોઈએ ત્યારે આપણને એમ થાય કે હોસલો મળે છે હિંમત પેદા થાય છે કે આવું કામ નોર્થ ઇસ્ટમાં આસામ જેવામાં જેનો જેનો આસામ માટે એક આપણે એવું માનીએ છીએ કે અહીંયા કંઈક નથી ત્યાં આગળ આટલું મોટું છે ને એક જ નથી એમ અજમલ ફાઉન્ડેશન બહુ મોટા કામ કરે છે ત્યાં આગળ એની સાથે સાથે એક ડૉક્ટર ઝાકિર હુસેન સાહેબ છે એમને એટલું બધું કામ એજ્યુકેશન પર કર્યું છે ડૉક્ટર બુરહાનુદ્દીને એટલું બધું એજ્યુકેશન પર કામ કર્યું છે અને ઘણા બધા કરે છે જેમાંથી ઇસ્લામી હિન્દી ત્રણ મોટી મોટી સ્કૂલો ચાલે છે અને ત્રણે રેસિડેન્શિયલ છે એક એક સ્કૂલમાં પંદરસો પંદરસો સોળસો છોકરા છોકરીઓ ભણે છે અને રેસિડેન્સ બી રહેવાવાળા બી ત્રણસો ત્રણસો અઢીસો અઢીસો છોકરાઓ છે એટલે અને ક્વોલિટી વાઇઝ પણ બહુ સારું છે એવું નથી કે ક્વોલિટી પણ ત્યાં સારી નથી એમ રિઝલ્ટ ત્યાં આગળથી બહુ સારું મળે છે એટલે કહેવાનો મતલબ છે કે ત્યાં પણ છે ને મુસલમાન છે તો મજબૂત જ કેટલાક એરિયા છે જ્યાં તકલીફ બી છે ત્યાં ગરીબી થોડી વધારે પણ છે સાદું જીવન છે એટલે એમનું જીવન જોઈને એવું લાગે કે કદાચ આ લોકો થોડા પછાત છે પણ નો ઇસ્ટમાં પણ મુસલમાન

છે નોર્થ ઇસ્ટમાં બીજી બાજુ મુસલમાનની પોપ્યુલેશન ઓછી છે પણ જ્યાં છે ત્યાં મુસલમાન એકંદરે સારો છે અને ત્યાં પણ એવું લાગે છે કે પ્રગતિના પંથે છે અમદની સાહેબ આપે નોર્થ ઇસ્ટની પણ વાત કરી ગુજરાતની પણ વાત કરી બીજી જગ્યાએ પણ વાત કરી અને આપની તમામ વાતોમાં એવું દેખાય છે કે આટલા પ્રતિકૂળ વાતાવરણમાં પણ મુસ્લિમ એઝ અ કમ્યુનિટી થ્રાઈવ કરી રહી છે એ સંઘર્ષ પણ કરી રહી છે આગળ પણ વધી રહી છે અને જ્યાં જરૂર પડે ત્યાં અસર્ટ પણ કરી રહી છે હવે આપણે આપના બધા દોરા થતા હશે ખાસ કરીને જ્યારે આજમાં ઈશ આવે છે મુસ્લિમ પર કલેક્ટિવ ઇસ્યુઝમાં હમણાં આપણે જ્ઞાન વાપીનું પણ જોયું અને એ જ પ્રકારે બીજા બધા જે ઇસ્યુઝ છે એની અંદર તો જ્યારે પહેલા મુસ્લિમ્સ માટે જ્યારે આ પ્રકારે એડમિનિસ્ટ એડમિનિસ્ટ્રેશન તરફથી જ્યારે એને અપ્રેસ કરવામાં આવતું હતું એક શોકમાં જતો રહેતો અને મુસ્લિમ પાસે એનો યોગ્ય રિસ્પોન્ડ કરવા માટેનું કોઈ બરાબર વ્યવસ્થા જણાતી નથી પણ હવે દેખાય છે કે જ્યાં પણ મુસ્લિમ્સે બહુ મેઝર્ડ રામ મંદિરના મુદ્દામાં ઘણા બધા એવું આભાસ કરતા હતા કે કંઈક પ્રોબ્લેમ થઈ શકે બટ બહુ જ મેઝર્ડ રહ્યો મુસ્લિમે બહુ રિસ્ટ્રેન્ટ રાખ્યું તો આ રીતે જે મુસ્લિમ્સ એક મેચ્યોરિટી સાથે આ બધા ઇશ્યુઝને ટેકલ કરી રહ્યો છે તો આ કઈ રીતે ઇવોલ્વ થઈ મુસ્લિમ્સના અંદર અને એમાં વધારે એને ક્યાં એવા માળખાકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફ્રેમવર્કની જરૂર છે જેના કારણે આવી વસ્તુઓ એક નંબર તો થાય નહીં અને જો થાય તો એને વધારે સારી રીતે ટેકલ કરી શકે અને આ એક પોલિટિકલ શું કહેવાય મશીનરી દ્વારા તો સોશિયલ માળખું જે બગાડવાની કોશિશ થઈ રહી છે એના ઉપર રોક લગાવવામાં આવે એના વિશે કઈ રીતે તમારી વાત સાચી છે કે મુસલમાન છે ને મેચ્યોર થયો છે આઝાદી પછી સતત સંઘર્ષ તો રહ્યો છે અને પરિસ્થિતિ અનુકૂળ નથી રહી તો એક જમાનો એવો હતો કે મુસલમાન થોડો એનાથી થોડો ગભરાયેલો પણ હતો થોડો રિએક્શન આપતો તો આવું બધું કરતો હતો પણ ધીરે ધીરે છે ને એ મેચ્યોર થતો ગયો ને એને એમ સમજાયું એમ કે આ રસ્તો આપણો બરાબર નથી એમ ભારત જે છે ને એ મિશ્રિત સમાજ છે અને મુસલમાનને એવું લાગ્યું કે એવું સમજી લેવાની જરૂર નથી કે આખો સમાજ આપણા વિરુદ્ધ છે એવું સમજી લેવાની જરૂર નથી એમ સમાજનો એક વર્ગ છે અથવા એક વર્ગને એ રીતે તૈયાર કરવામાં આવ્યો છે પણ એક મોટો વર્ગ એવો છે કે જે આપણો વિરોધી નથી હવે પ્રશ્ન એ છે કે આપણો વિરોધી નથી પણ એને આવા બધા સંજોગોમાં બોલતો કરવો પડે એ બોલતો કેવી રીતે થાય એના માટે મુસલમાનો આયોજન કર્યું એમ ઘણા બધા એવા પ્રસંગો છે એક સ્ટેજ ઉપર બેસવાનું થયું હમણાં જેવી રીતે આ લેટેસ્ટ એક જો જે ઉત્તરાખંડમાં થયું છે અને હલદવાનીમાં જે મામલો ઊભો થયો અને જે રીતે આ લોકોએ એવો એક એ ઊભો કરવાનો પ્રયત્ન કર્યો એમ આ શું કહેવાય કે એસ્ટાબ્લિશમેન્ટ અથવા તો સરકાર વિરુદ્ધ મુસ્લિમોનું આખું છે એટલે ત્યાં એક તો પહેલા જ છેદ ઉડી ગયો કે આ કોમ્યુનલ નથી એમ તો ત્યાંનો સામાન્ય બીજો જન હતો ને એને બી એમાં ઇન્વોલ્વમેન્ટ એનું કંઈ થયું નહીં એમ એનાથી આગળ વસ્તુ છે કે જ્યારે ફેક્ટ ફાઇન્ડિંગ માટે આપણે પ્રયત્નો શરૂ કર્યા કે ભાઈ જે ખરેખર શું બન્યું છે એમ અને અમે લોકોએ તો મુલાકાત કરી ગવર્મેન્ટ મશીનરી સાથે એમની જોડે એમ પણ પછી એક ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી ગઈ અને ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીમાં સિવિલ સોસાયટીના લોકો હતા

એ સામનો પહેલા જે રીતે આપણે રિએક્શન આપીને કરતા નહીં એમ એટલે હવે સ્ટ્રેટેજીકલી એવી રીતે બદલાવ થઈ રહ્યો છે કે એક્શન તો આપણા તરફથી હોય એનું રિએક્શન કોઈને આપવું હોય તો આપે એમ પણ એક્શન આપણા નહીં એ એક્શન આખું પોઝિટિવ હોય એ એક્શન એવું હોય કે કેટલાક જ લોકો જે કોઈ પણ કારણસર ગમે તે ગેરસમજોના કારણે પણ ખોટા શું કહેવાય કે અફવાઓ કે મીડિયાના ખોટા પ્રચારોના કારણે કદાચ એ એનાથી એ થયા હોય એમને અસરો થઈ હોય પણ બાકીનો જે વર્ગ છે ને એ આપણે પોઝિટિવ જે આપણે કામ કરતા હોઈએ એને સપોર્ટ કરે એટલે આવું પણ થવા માંડ્યું છે એવું નથી આખો સમાજ જે છે ને એ બેરો તો છે જ નહીં એમ અથવા આખા સમાજને આપણે એમ કહીએ કે ભાઈ આ બધા જ એક જ રંગમાં રંગાઈ ગયા છે એવું નથી મને ઘણા બધા અનુભવો થયા છે મને નોર્થ ઇસ્ટના પણ અનુભવો થયા છે અને નોર્થ ઇન્ડિયાના પણ અનુભવો થયા છે શું કહેવાય કે મુજફ્ફરનગરમાં રાયટ બધું થયું અમદાવાદ દિલ્હી નોર્થ ઇસ્ટમાં રાયટ રાયટ ને એ બધું થયું એમ તમારે ઉત્તરાખંડમાં ઘણી બધી જગ્યા પર બુલડોઝિંગના આ બધું થયું અને આ બધામાં જ ત્યારે આપણે એક પોઝિટિવ પ્રયત્ન કરવાનો શરૂ કર્યો તો બધા સપોર્ટ આપણને ત્યાં આગળ મળ્યા છે બધા સમાજ તરફથી મળ્યા છે એવા સમાજ તરફથી બી મળ્યા છે કે જેના માટે એમ કહેવાય કે ભાઈ આ તો હવે મુસલમાનોને સ્વીકારવા તૈયાર જ નથી જેવી રીતે મુઝાફરનગરમાં મેં કામ કર્યું તો જાટ સમાજ માટે એવું કહેવાતું હતું કે જાટ લોકોએ મુસલમાન કાઢી મૂક્યા છે ક્યાં કંઈ સાંભળવાના છે અથવા ક્યાં કંઈક કોઈ સમાધાન કરવાના છે એમ પણ અમે ત્યાં પણ જોયું એમ આ જેવી રીતે રાકેશ ટિકેટ હવે રાકેશ ટિકેટના સાથે અમે સીધો સંવાદ કર્યો એમના ઘરે લગભગ ત્રણેક વખત તો હું જમ્યો એમની સાથે બધી વાતચીત કરી અને એ સ્પષ્ટ શબ્દોમાં એમને કહી દીધું કે નહીં કોઈ પ્રોબ્લેમ નહીં હે હમ મિલઝુલ કર હાલાત કો ઠીક કરી દેગે અને એ પછી લગભગ જે સત્તર સોળ કે સત્તર ગામ સૌથી વધારે ઇફેક્ટેડ હતા કે જ્યાંથી મુસ્લિમોને કાઢી મૂકવામાં આવ્યા હતા એ દરેકે દરેક એક ગામ છોડીને બધા જ ગામની મેં વિઝિટ કરી ત્યાં જાટ ભાઈઓના સાથે બેસીને મેં ચર્ચા કરી અને નિરાકરણમાં એ આવ્યું કે બધા એમ કીધું કે ચાલો તમે કહેતા હો તો અમે ટ્રેક્ટરો લઈને આવીએ છીએ અમે ગાડીઓ લઈને આવીએ છીએ અને જ્યાં મારા ગામના મુસ્લિમો છે એમને પાછા લાગી એટલે થોડા સમય માટે એવું લાગે એમ પણ જ્યારે આપણે આપણે જ્યારે પોઝિટિવલી જ્યારે કામ કરીએ છીએ ત્યારે લોકો બધા જ આપણને સપોર્ટ કરે એમ કે ભાઈ અને ઘણી વખત એવું લાગે કે આ જે થવું છે સારું નહીં થવું ખોટું થવું છે એવું પણ ફીલ કરે એટલે આવા અનુભવો પણ થઈ રહ્યા છે તો એ કન્ડિશનમાં છે ને હવે મુસલમાનોને સમજમાં આવ્યું છે કે જ્યાં સુધી માર્ગો ખુલ્લા છે વાર્તાલાપના ડાયલોગ્સના સંવાદના એકબીજા સાથે મળવાના ગેરસમજોને દૂર કરી શકાય એ બધા જ માર્ગો જ્યારે ખુલ્લા છે ત્યારે એ માર્ગોને જેમ બને એમ વધારે ઓપન કરતા જઈએ અને એનાથી જ આ પ્રોબ્લેમ સોલ્વ થવાનો છે આ સમસ્યાને સોલ્વ કરવી હશે તો એનાથી જ થશે અને એ એવો માર્ગ છે કે એ માર્ગ પર આપણે પ્રયત્ન કરતા રહીશું ત્યારે આપણો વિકાસ પણ થતો રહેશે એના સિવાયના જેટલા માર્ગો છે ને એ બધા વિપરીત માર્ગો છે કે જેનાથી આપણો વિકાસ મુસ્લિમ સમાજનો પણ વિકાસ રોકાઈ શકે છે અને સંઘર્ષ જ ઉભા થઈ જાય એટલે આ મુસલમાનો જે ધૈર્ય બતાવી રહ્યા છે જે સંયમ બતાવી રહ્યા છે જે સબ્ર કરી રહ્યા છે એક તો સમજી લેવું જોઈએ કે એ ડરપોકપણાના કારણે નથી કરી રહ્યા અથવા તો એમને આ ટાઈપની કોઈ બીજી વસ્તુ છે નહીં કે ભાઈ ડરપોક છે અથવા તો એમ કે હવે એમને સ્વીકારી લીધું છે કે આપણે તો હવે સેકન્ડ સિટીઝન જ છીએ અને આ રીતે જ રહેવાનું છે એવું નથી એમ સ્ટ્રેટેજીકલી આખી પરિસ્થિતિને બદલવાનો એમને પ્રયત્ન શરૂ કરી દીધો છે એટલે આ ડર અને ખોફ સાથે નહીં આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યો છે કે આ આ છે ને પરિસ્થિતિ બદલાશે અને પરિસ્થિતિ બદલાવામાં એનો રોલ એ નક્કી કરી રહ્યો છે એટલે લાગે છે એવું કે મુસ્લિમોએ બહુ સારી રીતે બહુ સમજદારીપૂર્વક બહુ પોઝિટિવ વે અખત્યાર કરેલો છે અને એની અસરો બીજા સમાજને થઈ રહી છે ઘણા બધા છે ને મુસ્લિમ સમાજ તરફથી એવા એની પગલાં પણ ભરવામાં આવ્યા અને એવા પ્રયત્નો પણ કરવામાં આવ્યા બીજા બધા સમાજોને સાથે રાખીને કે જેનાથી એક એવી આમ તસવીર ઊભી થઈ કે ભારતીય સમાજના જે જે સમસ્યાઓ કે પ્રશ્નો છે એમાં મુસ્લિમો આગળ વધીને એને હલ કરવાના પ્રયત્ન કરી શકે છે અને આપણને પણ જોડી શકે છે આજે અમદાવાદમાં એક પ્રોગ્રામ થયો જેમાં હું હાજર રહ્યો અને નશા નિવારણનો પ્રોગ્રામ કે જે હતો એમ ધાર્મિક સૌહાયદ મંચ બનાવ્યો પછી આ નશા વિરોધી એનું આખું એક અભિયાન ચલાવવાનું જે નક્કી કર્યું એમ તો એ આખું કામ ઉપાડ્યું પણ મુસ્લિમ સમાજે ત્યાં અને એ મુસ્લિમ સમાજનો પ્રયત્ન કે એ સ્ટેજ ઉપર ગુજરાતનો આખો ધાર્મિક સમાજ ઊભો હતું અને આ કામને એ આખા ધાર્મિક સમાજે પોતાનું કામ સમજીને ટેકો આપ્યો છે તો આ કોઈ નાની વાત નથી એમ કે એક મુસ્લિમ સંગઠન અત્યારે કેટલાક મુસ્લિમો આ આખી એક એક ડિસ્કોર્સ ઊભો કરે અને એના સાથે બીજા બધા સંમત થાય અને પછી આગળ વધે અને પછી એક સ્ટેજ પર એ બધા ભેગા થાય ગુજરાત જેવા સમાજમાં આ એક એક બહુ મોટું કામ છે અને આવું બધે થઈ રહ્યું છે લગભગ ઘણી બધી જગ્યા પર એક થોડો પ્રયત્ન કરીએ થોડા સમય પહેલાં ભુવનેશ્વરમાં અમે એક પ્રયત્ન કરો કે ભાઈ આ છે ને આ જે હાર્મની થવી જોઈએ અને આપણે એકબીજા સાથે બેસવું જોઈએ સંવાદ કરવો જોઈએ એનો થોડો પ્રયત્ન કરો તો ભુવનેશ્વરની રોટરી કલબે સાથે વાત થઈને રોટરી ક્લબ એ સ્વીકાર્યું કે રોટરી ક્લબ જ આખો પ્રોગ્રામ કરશે અને આયોજક જમાત ઇસ્લામી હિન્દ અને રોટરી ક્લબ હશે એટલે આ જે પ્રયત્ન થઈ રહ્યા છે ને એને બહુ સારો સપોર્ટ મળી રહ્યો છે આ જ પ્રશ્ન પ્રયત્નો આપણે આગળ વધારતા રહીએ અને મુસ્લિમ યુથ હજી જે કંઈ બી છે એને સમજવાનો પ્રયત્ન કરે અને આ કામમાં લાગે તો આ એજન્ડા બહુ સક્સેસ એજન્ડા છે એના પર અમલ પણ થઈ શકે છે અને એનાથી પરિસ્થિતિ પણ બદલાઈ શકે છે તો મદની સાહેબે બહુ વિસ્તૃત ચર્ચામાં આપણી ઓડિયન્સને બહુ હિંમત આપી છે હૉસલો આપ્યો છે અને અમને આશા છે કે આ આપનું સાથે જે વાતચીત આજે થઈ છે તેના કારણે જરૂરથી નવી ઉર્જા આવશે અને એક બહેતર ભવિષ્ય માટે મુસ્લિમ પોતાનો રોલ પણ આઈડેન્ટિફાય કરશે અને જરૂરથી હાલાત બદલાશે અને જે આત્મવિશ્વાસ જે રીતે કમ્યુનિટી દેખાડી રહી છે તે સદંતર વધતી જ રહેશે આપને અમારો એપિસોડ કેવો લાગ્યો જરૂરથી જણાવશો માધની સાહેબના આભાર સાથે આપણે અહીંયા એપિસોડ પૂરો કરીએ છીએ થેન્ક યુ